1,000 years later. હેલો મિત્રો, તો વેરી ગુડ મોર્નિંગ યાર. આજે થઈ ગયો છે બીજો દિવસ. ગઈકાલે તમે જોયું એ મુજબ આપણે હેર કટિંગ કરાવવાની રજા રાખેલી. ગઈકાલે વિડીયો નહીં આવેલો કોઈ, પણ આજે આવી જશે. આજે 27 સપ્ટેમ્બર, ગઈકાલનો જોરદાર એવો વરસાદી માહોલ જામ્યો છે. મેં કીધું વ્લોગની શુભ શરૂઆત કરી દઈએ. તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ તો કરી જ નાખવી જો તમારી ઈચ્છા હોય તો. હમણાં ભાઈ એક પ્રશ્ન કીધો, પાછો કોમેન્ટ કરવાનું કહો કે કોમેન્ટના જવાબ તો નથી આપતા. કોમેન્ટના જવાબ તો ભાઈ આપ્યા દેખા હોય, એને અપાય ને કંઈ બધાને અપાય ન અપાયો. એવા એવા તમારો સવાલો હોય છે ખતરનાક. હું ઘડીક બે ઘડીક ઘૂમરી ફાયદા કા કહેવા હું માગે છે કવિ. કાંઈ વાંધો ને, હલો જવાબ આપશું ભાઈ તમારી શું કહેવાય કોમેન્ટના. નવરાય ન રહે ત્યાં જોવો, આમ સવારના નીકળી જાય, સાંજે આવી સાંજે આવી તો પૂરું થઈ જાય. અમે ક્યાં મારે રિપ્લાય આપવો કા વાસડા. કઈ વાંધો ના લો, આવા કઈક દ્રશ્યો છે. અને વરસાદ ગઈકાલે રાત નો આવ્યો હતો 26 સપ્ટેમ્બર ની સાંજે. જેવો તેવો તો બહુ કઈ નદી નાળા છલકાવી નાખે એવો નતો, નોર્મલ હતું બધું. અને મારા અવાજમાં ફેર પડી ગયો છે. લાગે છે કે શરદીનો આગોતરા યંથાણ દેખાઈ રહ્યા છે. જોઈએ હવે, નાકમાં થોડીક બળેતરા છે, કાને થાક દેવાય જેમ કેમ છું એટલે આમ નહીં જ નવું થાય એટલે. અરે હાલો તા તમે એ બધું કરો તા, તમને આજના સીન દ્રશ્યો માહોલ અને વાતાવરણ બતાવું. લા પણ એ આ દાળા ને આ બધું વાર વાર માં હવાને હાડ હાથ જેવું જ ચૂસે, પણ માહોલ બધો ખતરનાક છે. હા અહીંયા બધું ખતરનાક જ હોય એટલે, ભાઈ કુખાર જ હોય અહીંયા. ભાઈ બેડિયું બેડિયુંમાં લહર પટી ખાચ્યું ખાચ્યું પાડ્યું ને ખડાયા નાયલા જાય છે. આપણી એક ભેહ માંદી પડી ગઈ હતી યાર, હવે એને પગ હોજી ગયા ને એવું બધું થઈ ગયું યાર, ભયંકર બીમારી આવી. એક જ પગ બધું હોજી ગયું, નહોતી ખાતી નહોતી બેહી શકતી. લગભગ 4-5 દિવસથી એની સેવા સાકરી ચાલુ છે. ટૂંક સમયમાં ભેહોમાં દેખાય છે ત્યારે હું તમને દેખાડી. કંઈક રોગ થઈ ગયો છે હવે ને, હું કોઈ બહુ બધા ભેહોમાં આ બીમારી છે, પગ હોજી જાય છે અને ખાઈ નથી શકતી ને એવું બધું હતું. ઘણા બધા દી પહેલાનો વ્લોગ જોયો હોય તો તમને ખબર હશે કઈ બહેની હું વાત કરું છું. આપણી પાસે આવી જ વાતો હોય ને ભાઈ, બીજી શું વાતો હોય. હા આવી જ વાતો સાથે તમારે વ્લોગ જોવો હોય તો આપણી ચેનલ ઉપર લાટ જ બધા પીડ્યા છે, બધા જોતા હોવ. ચોમાસાના બહુ મસ્ત બધા વિડીયો છે તો જોવા આનંદ થશે બે ઘડીક. બાકી હાલો તમને આજ બતાવી જ દેવાનું થયું છે ગીર. સબસ્ક્રાઈબ કરી નાખ. મજાના મોલ લાવો બોલે છે. અને આજે લાગે તો છે વરસાદ આવશે ને મારા અવાજમાં થોડોક ફેર પડી ગયો છે. શરદી બરદી તાવ ને આન તેન આવે નહીં તો સારું યાર. અગાઉથી આપણને ફિલિંગ આવતી હોય ને બીમાર પડી ગઈ પહેલાની, તો એ પહેલાની ફિલિંગ આવે છે મને. આ એક કરોળિયાના ઝાડા યાર બહુ હેરાન કરે છે. જોવા જો મને આમ તાય હાવસ કળાય છે, તમને દેખાડું પણ તમને હાવસ નહીં દેખાય, તમને ડુંકરા દેખાય. ઓનલી ફોર ડુંકરા ડુંકરા જોવો તમે, આ વસ્તુ આમાં ન દેખાય યાર. આપણો ફોન સસ્તો ને સાદો છે ને, હોય તો એ ન દેખાય ને. મારી નજરમાં તો કઈ આ વસ્તુ દેખાતો નથી. રાતના ભૂખતા થા દહીમાં બે પાછા, એક નહીં બે ડાલા મથાવ. વાહ ડાલા મથા એટલે તો ખબર ને, ખબર જ હોય ને કાંઈ યાર. આપણે ગુજરાતી માણસો યાર, આપણને ખબર જ હોય ડાલા મથાનો મતલબ. વાહ ખાડવા બધું ભીતમાં પોળ્યો પોળ્યો આવે છે અમારે, બધી હિમ પાણા વાળી ને કાઈટ વાળી. અહીં તમને સોખું ખુલ્લું મેદાન ક્યાંય જોવા ન મળે. બત્તી લઈને ગોતો તો એ ન જોવા મળે, ઝાડી ઝાંખરા જ તે. એવું બધું છે ભાઈ. હાલો સબસ્ક્રાઈબ કરી નાખો એ વાત ઉપર, તમને આજના સીન ને માહોલ ને દ્રશ્યો ને વાતાવરણ ને. જો મિત્રોથી વાગી જશે 11 અને ખાડું બાટું આવી ગયું છે અંધાણે. લગભગ પાણી બધું ધુમર બેન ને યાર ખતકું નેરું. આ બધું આવી જતું, આ બધું આવી જાય. વાય મસ્ત હો ને, મારા અવાજમાં ફેર પડવા માંડ્યો છે તાત્કાલિકના ધોરણે.
ઘડીક ઘડીક માં અવાજ બદલી જાય છે, ઘેરો થતો જાય છે અને શરદી થઈ ગઈ ફાઇનલમાં. કા વાહ, પાણી પી લે, પાણી પી લે. હાલ હવે કિરમા ખોટી, હાલ ના થાળ નહીં તો અમારા આગળ જ હોય બધે. કા ગટ્ટી મિત્રો, યાર તે વાગી જાય કેટલા, 12:30 જેવું થઈ ગયું અને ખાઈ પીને આપણે 12:30 ની 1 વાગી જોઈ ખાઈ પી લીધું છે આપણે અને ઠામડા બામડા બધું ધોઈ નાખ્યું. પાછા ધોવા પડે ને ભા, ધોઈ લો એ બધું દૂધ ને બૂધ ને ગરમ પણ થઈ ગયું રોંઢા હાટું. હવે કંઈક જગ્યાએ આપણે બેઠા છીએ, બધા લાકડા માથે પડે એમ છે. હવે તો હાલ નનકી એમથી ડાળો પર ટકી ગયેલ છે આખો મોથો. ઓકે, આપણે સેટા બેઠા છીએ, ફૂલ સેફ્ટીમાં છીએ, અહીંયા કંઈ પડે એમ નથી. ઘડીક આરામ કરી, આગળ 2 વાગ્યા તો ફરી વખત પાછું નીકળી જવાનું હોય ખાડો લઈને. આ ખાડું બેઠું આમાં આવે, કંઈક ખાખરા નાખી દીધા છે બળિયાના ટેકે. ભાઈ વાહ જોરદાર, લ્યો વરસાદ નું બધું આમનામ જ છે, તેમ તો તડકો નીકળે જ કારક કારક. હવે જોવી સોભી, હાલો મિત્રો. યાર તો ફરી વખત ભેવણે થઈ ગયું છે સાળવ્યું. સાળવી એટલે કે યાર સરવા કાઢી મૂક્યું, મારે બધું ગાળાઓમાં ભેળ્યું છે. શરદીનો ભરખમ વધારો થઈ ગયો છે, ખતરનાક. દેખાડી દઉં તમને, આમ બધું આટા મારે પહોળાવ બોલે સેટા સેટા, યુ નો પહોળાવ. પહોળાવને તમે ઓળખતા દેશો, હાવદના શું કહેવાય, હાવદના નહીં ભેહુના ખબરીઓ. હાવદ આવે એટલે એ ભેહુને કહી દે કે હાવદ આવે ભાઈ સેટા રહીજો, મળે બોલવા, ધાડુકવા, રાડું નાખવા દેજો. એ બોલે ધાડુક બહુ સેટા છે અહીંયા નથી, ખાડું બાટું બધું બોલ્યું છે ને આ ટાટોળું વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ કઈ આવતો નથી ને તડકો આવતો નથી, એવું બધું શું આવે વરસોમાં હાજ એવું થઈ ગયું છે. આવું હોય તો આમ ભેહું ને મજા આવે. વાહ, તો ડુંગરા જોવો, ખાડું મળ્યું પાણી પીવો. ભાઈ આ સાવ તીરખું હતું અને વાગી જશે 5, તો આપણે ધીરે ધીરે નીકળીશું. હવે વાહ જોરદાર યાર, હાલ હાલ યાર માથાળ હાલ ફટાફટ, પણ આ 6 પછી બહુ નો સિરા કરાય યાર. વરસાદ તો આવતો નથી યાર. એ વાસડાવ વાસડાવ ને યાર બહુ સરવા જોઈ. હાલ 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 હાલ, આવી જા આવી જા આવી જા આવી જા. વાહ હાલો નીકળ્યા ઘર બાજુ, હાલો આપણે વિડીયો નો એન્ડ કરી નાખીએ. હા એને ખાડું પાણી પાણી માંથી નીકળતું આવે છે ધીરે ધીરે. વિડીયો મજા આવી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો, બાકી કઈ સજેશન હોય તો કહેજો. વિડીયો ભણવા આપણને કોઈ આઈડિયા નથી, પણ મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો અને આપણા બ્લોગ જોતા રહો. બાકી જય હિન્દ જય ભારત.